નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે આ દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ આ દિવાળી સમગ્ર ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના સમર્થકો માટે ફીકી બની ગઈ છે. કારણ કે આપણા સૌને ખબર જ છે કે હાલ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા વનકર્મીઓને ઘરે બોલાવીને ધમકાવવા અને ફાયરિંગ કરવાના મામલામાં તેઓ બરાબરના હલવાઈ ગયા છે અને તેઓ હાલ ફરાર છે. પરંતુ હવે તો ધારાસભ્ય ચેતર વસાવાની દિવાળી પણ બગડી છે. તેમને દિવાળીમાં પણ અજ્ઞાતવાસમાં જ વિતાવી પડશે. કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વસાવાની આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી અને આ કેસમાં તેમના પત્ની શકુંતલાબેન અને પીએ જીતુભાઈ સહિતના 3 રેગ્યુલર જામીન નામંજૂર થયા છે. અને હવે વસાવાએ જે આગોતરા અરજી કરી છે તેમાં દિવાળી પછી સુનાવણી થશે, જેથી એવું કહી શકાય કે વસાવાએ હવે દિવાળીમાં નાસ્તું ભાગવું પડશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ દિવાળીમાં પણ પોલીસની ધરપકડથી બચીને છુપાતા રહેવું પડશે અને તેમને ગમે ત્યારે પોલીસ ધરપકડ કરે તેના માટે અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે. ડેડિયાપાડાના બોગજ કોલીવાડમાં વનકર્મીને ધમકાવીને 60,000 રૂપિયા પડાવી લેવાના તથા ફાયરિંગના કેસમાં ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. તમે જણાવી દઈએ કે ખબરો એવી સામે આવી છે કે નર્મદા જિલ્લાની સેશન કોર્ટમાં જજ એન આર જોશીએ ચેતર વસાવાની આગોતરા જામીન અરજી એના વધુ સુનાવણી 20 મે હાથ ધરવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશથી હવે ધારાસભ્યએ દિવાળી પણ અજ્ઞાતવાસમાં જ વિતાવવાની ફરજ પડશે. ધારાસભ્યની પત્ની સહિતના 3 આરોપીની નિયમિત જામીન માટેની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કરેલા વધુ સુનાવણીના આદેશ દરમિયાન આગોતરા અરજી પેન્ડિંગ હોવા છતાં પણ પોલીસ ચેતર વસાવવાની ધરપકડ કરે તો નવાઈ નહીં હોય. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.